વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મોવાસ મેં આપકા હાર્દિક સ્વાગત કરતી હું. ચલો બચ્ચો, કેસે હો? સબ બચ્ચે મજા મેં હોંગે? તો બચ્ચો, આજ હમ પઢેંગે કક્ષા 2 વિષય હિન્દી મેં વર્ણમાળા. વર્ણમાળા યાને મૂળાક્ષરો. તો આપણે મૂળાક્ષરો ભણવાના છીએ. પહેલાં ધોરણમાં પણ તમે મૂળાક્ષરો ભણી ચૂક્યા છો અને તમને આવડી પર ગયેલા છે. તો આજે ફરીથી આપણે એ મૂળાક્ષરોને યાદ કરી લઈએ, તાજું કરી લઈએ. તો બાળ દોસ્તો, આપણે જોઈએ તો હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરો આપેલા છે. એ મૂળાક્ષરોમાં સૌથી પહેલાં આપેલો છે સ્વર. સ્વર આપેલા છે. તો સ્વર કયા કયા છે? તો આપણે અહીં જોઈએ તો સૂચના આપી છે, પઢો ઓર લખો, વાંચો અને લખો. એની અંદર આપ્યું છે, એ સ્વરમાં આપ્યું છે સૌથી પહેલાં અ, ત્યાર પછી છે આ, ઈ, ઈ, ઉ, ઉ, રુ, એ, આઈ, ઓ, ઔ, અમ, અહ. એ સ્વર આપ્યા છે. ત્યાર પછી આપ્યું છે વ્યંજન. કયા અક્ષરો આપ્યા છે? વ્યંજન. તો વ્યંજન તમે પહેલાં ધોરણમાં ભણી ચૂક્યા છો. તો આપણે ફરીથી યાદ કરી લઈએ. અહીં સૂચના આપી છે, પઢો ઓર બોલો, એટલે કે વાંચો અને બોલો. સૂચના આપી છે, વાંચો અને બોલો. તમારે વાંચવાના છે, અક્ષરને ઓળખવાના છે અને બોલવાનું છે. તો સૌથી પહેલો અક્ષર આપ્યો છે ક. ત્યાર પછી છે ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ. પછી છે બ, ભ, મ, ય, ર, લ, વ, ષ, 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 હ, ક્ષ, જ્ઞ, ત્ર અને સ્ર. આ બધા જ વ્યંજનોને આપણે પહેલાં ધોરણમાં વિસ્તારથી ભણી ચૂક્યા છે. હવે બીજા ધોરણમાં તમારે સ્વરને, સ્વર એટલે કે અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, રુ, એ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ ને વિસ્તારથી ભણવાનું છે. આગળ જોઈએ તો સચિત્ર વર્ણ માળા આપણે જોવાના છે. મૂળાક્ષરો જોઈ લીધા. હવે ચિત્ર પ્રમાણે, ચિત્ર અનુસાર સચિત્ર એટલે ચિત્રવાળા મૂળાક્ષરો જોઈએ. તો અહીં આપ્યા છે વ્યંજનો. ચિત્રવાળા મૂળાક્ષરોની અંદર આપ્યું છે વ્યંજનો. વ્યંજનોમાં છે, પહેલાં છે ક, એટલે કે કશે કબૂતર. કબૂતરનું ચિત્ર આપ્યું છે અને નીચે લખ્યું છે કબૂતર. ત્યાર પછી છે ખસે ખરગોશ. ત્યાર પછી ગશે ગમલા. ઘશે ઘર. ચશે ચરખા. છશે છત્રી. જશે જહાજ. જશે ઝંડા. ત્યાર પછી છે ટશે ટમાટર. થશે ઠઠેરા. ઠઠેરા યાને વસણવાળો. ત્યાર પછી ડશે ડમરું. ડશે ઢક્કન. ણશે દર્પણ. દર્પણ એટલે અરીસો. તશે તબલા. થશે થર્મસ. દશે દરવાજા. ઉપર ચિત્ર આપ્યા છે અને નીચે શબ્દો આપ્યા છે. ત્યાર પછી જોઈએ તો ધશે ધનુષ.
नशे नाल, पशे पतंग, फशे फल, बशे पथक, बशे भवानी, माशे मटर, मटर यानी पटाणा, यासे यति, रशे रात, लशे लट्टू यानी बमरडू, वशे वजन, शशे शरबत। त्यार पछी छे शशे षटकोण, शशे सपेरा, हशे हवाई जहाज, क्षशे क्षत्रिय, यशे यज्ञ, त्रशे त्रिशु, श्रशे श्रवण। આ બધા જ મૂળાક્ષરોને વિસ્તારથી આપણે પહેલા ધોરણમાં ભણી ચૂક્યા છે. બીજા ધોરણમાં આપણે સ્વરને વિસ્તારથી જોવાના છે. તો આ સચિત્ર વર્ણમાળામાં જેટલા શબ્દો આપ્યા છે, મૂળાક્ષરોના જેટલા શબ્દો આપ્યા છે, એટલા શબ્દોને બાદસ્તો તમારે સુંદર અક્ષરે નોટબુકમાં લખવાના રહેશે. અને એ નોટબુકમાં લખીને તમારે લેશન તરીકે મોકલવાના છે. ધન્યવાદ બાલ દોસ્તો.